गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पुढ़ा विद्यालय धोरण 3 વ્યવસાય ગણિત. તો બાળક મિત્રો, આપણે ગણિતની અંદર પ્રકરણ 7 ભણીએ છીએ, જેનું નામ શું છે? સમય વહી જાય છે. તો એની અંદર લાસ્ટ વિડિયોની અંદર આપણે કેટલી ઘડિયાળો જોઈ હતી અને તેના પરથી સમય પણ જોયો હતો. તો આજે આપણને સમય આપેલો છે, એના પરથી આપણે ઘડિયાળની અંદર કાંટા દોરવાના છે. તો આપણે ઘડિયાળની અંદર કેટલા કાંટા શીખ્યા છીએ? 3. સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. તો એની અંદર જે સૌથી નાનો કાંટો છે એને શું કહેવાય? કલાક કાંટો. અને મોટો કાંટો છે એ સેકન્ડ કાંટો. તો આપણે આ ઘડિયાળોની અંદર કલાક કાંટો છે અને જે મોટો છે એ મિનિટ કાંટો, એ આપણે દોરવાનો છે. ઓકે, તો અહીંયા જે પહેલી ઘડિયાળમાં તમને સમય આપેલો છે 12 કલાક અને 15 મિનિટ, એટલે કે 12 કલાક કલાક કાંટો જે આ 12 કલાક છે, બાર જે પહેલા આપ્યા છે એ કલાક છે, એટલે કે આપણે કલાક કાંટો, અને કલાક કાંટો કેવો હોય? નાનો. તો 12 ઉપર આપણે કલાક કાંટો દોરીશું, એટલે કે નાનો કાંટો દોરીશું. એ પછી મિનિટ, 15 મિનિટ છે. તો પાછલા ઘડિયામાં 15 ક્યારે આવે? 5 તરી 15, તરી એટલે કે 3. તો 3 ઉપર આપણે મિનિટ કાંટો, એટલે કે મોટો કાંટો દોરીશું. ઓકે, આગળ જોઈએ. તો અહીંયા 4 કલાક અને 40 મિનિટ, 4 ને 40 આપી છે, એટલે કે 4 ઉપર આપણે કલાક કાંટો, તો આપણે 4 ઉપર પણ દોરી શકીએ અને 4 અને 5 ની વચ્ચે પણ દોરી શકીએ. આપણે આગળ જોઈ ગયા હતા કે આ પ્રમાણે વચ્ચે આપેલું હોય છે, આપણે નાનો અંક પહેલા જોવાનો. તો અહીંયા 4 અને 5 ની વચ્ચે દોર્યો છે મેં, અને અહીંયા 40, એટલે કે 5 ના ઘડિયામાં 40 ક્યારે આવે? તો 5 8 40, તો 8 5 18, તો 8 ઉપર આપણે મિનિટ કાંટો દોરવાનો છે. ખબર પડી? એ જ પ્રમાણે આપણે આગળ કરીએ. તો 7 કલાક અને 35 મિનિટ, એટલે કે 7 અને 8 ની વચ્ચે આપણે કલાક કાંટો દોરીશું, અને 35 એટલે કે 5 સિતાના ઘડિયામાં 35 ક્યારે આવે? તો 5 સિતા 35, એટલે કે 7 ઉપર આપણે મિનિટ કાંટો દોરીશું. ઓકે, તો અહીંયા તમે બંને કાંટા ભેગા પણ દોરી શકો છો. ઓકે, 7 ઉપર 7 અને 35 થઈ છે, એટલે બંને કાંટા ભેગા પણ તમે ઘડિયાળમાં જોયા હોય. ઓકે, આગળ 2 કલાક અને 30 મિનિટ, એટલે કે 2 ઉપર કલાક કાંટો, તમે 2 અને 3 ની વચ્ચે પણ કલાક કાંટો દોરી શકો છો. પછી છે 30, તો પાછલા ઘડિયામાં 30 ક્યારે આવે? 5 6 30, તો 6 ઉપર 5 6 આપણે શું બોલે છે? 5 6 30, તો જે 6 છે એની ઉપર આપણે મિનિટ કાંટો દોરીશું. એ પછી છે 6 45, 6 કલાક અને 45 મિનિટ, તો અહીંયા 6 ઉપર કલાક કાંટો, તમે 6 અને 7 ની વચ્ચે પણ દોરી શકો છો. ઓકે, તો આ કલાક કાંટો દોર્યો છે નાનો હોય 45 મિનિટ, તો 5 ના ઘડિયામાં 45 ક્યારે આવે? 5 નવા 45, તો અહીંયા ઓકે આ પ્રમાણે કરવાનું છે. મેં તમને કહ્યું કે તમે અહીંયા મિનિટ કાંટો 6 અને 7 ની વચ્ચે પણ દોરી શકો છો. ઓકે, એટલે 6 અને 45, એટલે કે 7 વાગવામાં હજી 15 મિનિટની વાર છે. આગળ 1 અને 25, તો અહીંયા 1 ઉપર આપણે કલાક કાંટો દોરીશું, એટલે કે નાનો કાંટો દોરીશું. મિનિટ કાંટો જોઈએ, તો અહીંયા મિનિટની અંદર કેટલી મિનિટ આપી છે? 25, એટલે 5 નો ઘડિયો 25 આવે ત્યાં સુધી બોલીએ, તો 25 25, એટલે કે 5 ઉપર આપણે મિનિટ કાંટો દોરીશું. આગળ તો 9 અને 5 થઈ છે, એટલે કે 9 કલાક અને 5 મિનિટ, તો અહીંયા આપણે 9 ઉપર કલાક કાંટો અને 5, એટલે 5 એકા 5 વચ્ચે 1 છે, તો 1 ઉપર આપણે મિનિટ કાંટો દોરીશું. ઓકે, તો આ પ્રમાણે કોઈ પણ સમય આપ્યો હોય તો તમારે એના કાંટા આ પ્રમાણે દોરવાના. આ ઉપરાંત પ્રેક્ટિસ વર્કનો દાખલા નંબર 9, જે તમને પેજ નંબર 112 પર આપેલો છે, ત્યાં લખ્યું છે કે સાચો સમય
आपेल बॉक्स में लखो। तो अहीं जुए कि आ घड़ियाली अंदर केटला वाग्या छे अने ए तमारे नीचे आपेला बॉक्स में लखवानो छे। तो अहीं जुओ मिनिट कांटो 12 ऊपर छे अने कलाक कांटो केटला ऊपर छे 10 ऊपर। ओके तो आ घड़ियाली अंदर केटला वाग्या छे 10 कलाक थयुं छे एटले के 10 वाग्या छे। मिनिट कांटो 12 ऊपर होय अने कलाक कांटो बीजा कोई पण अंक ऊपर होय तो एटला वाग्या कहेवाय। अहीं पण मिनिट कांटो 12 ऊपर ज छे अने कलाक कांटो 6 ऊपर छे एटले के आ घड़ियालमां केटला वाग्या छे 6 वाग्या छे। मिनिट कोई आपणने बताई नथी एटले के अहीं 60 सेकेंड एटले के एक मिनिट थाय। ओके अहीं मिनिट कोई नथी एटले के अहीं 12 ऊपर मिनिट कांटो होय अने 6 ऊपर आपणने कलाक कांटो आपेलो छे एटले के आ घड़ियाली अंदर 6 वाग्या छे। चलो आगर जोईए तो अहीं पण मिनिट कांटो 12 ऊपर छे ज्यारे 9 पर कलाक कांटो छे एटले के अहीं 9 कलाक थया छे 9 वाग्या छे। चलो आगर जोईए तो अहीं केटला वाग्या छे सरस। तो अहीं कलाक कांटो 4 ऊपर छे अने मिनिट कांटो तो त्यानो त्यां छे એટલે કે અહીંયા 4 વાગ્યા છે। ચલો આગળ તો અહીંયા કલાક કાંટો 3 ઉપર છે મિનિટ કાંટો 12 ઉપર છે તો અહીંયા કેટલા વાગ્યા છે 3 વાગ્યા છે। આગળ તો અહીંયા જોઈએ તો અહીંયા કલાક કાંટો 7 ઉપર છે અને મિનિટ કાંટો 12 ઉપર છે એટલે કે અહીંયા 7 વાગ્યા છે। હવે પેજ 113 પર જુઓ અહીંયા થોડી ઘડિયાળ ચેન્જ થાય છે। તો અહીંયા જુઓ પહેલાં તો 4 અને 5ની વચ્ચે તમને કલાક કાંટો આપેલો છે તો આપણે કહ્યું હતું કે આ પ્રમાણે વચ્ચે કાંટો હોય તો નાનો અંક જોવાનો। તો અહીંયા નાનો અંક કોણ છે 4 છે એટલે કે 4 કલાક અને મિનિટ કાંટો કયા અંક ઉપર છે 6 ઉપર એટલે કે 5નો ઘડીઓ 6 સુધી બોલીએ તો 5 6 અંક 30। ઓકે તો 4 કલાક અને 30 મિનિટ થઈ છે અને આપણે આને બીજું બોલવું હોય તો 4:30 પણ બોલી શકીએ। ચલો આગળ જોઈએ તો અહીંયા 6 અને 7ની વચ્ચે આપણને કાંટો દેખાય છે। ઓકે કલાક કાંટો 7 અને 6ની વચ્ચે છે એટલે આપણે અહીંયા કોને ગણવાના નાનો અંક 6 છે તો આપણે અહીંયા 6 કલાક અને મિનિટ કાંટો ક્યાં છે 3 ઉપર એટલે કે 5:15 મિનિટ તો આપણે અહીંયા 6 કલાક અને 15 મિનિટ લખીશું। ચલો આગળ જોઈએ તો અહીંયા જુઓ કેટલા ઉપર આપેલો છે તો અહીંયા બાળક મિત્રો જુઓ અહીંયા જે તમને કલાક કાંટો દેખાય છે એ એક્ઝેક્ટ 8 ઉપર નથી તો અહીંયા હજી વચ્ચે છે તો આપણે અહીંયા કયો અંક ગણીશું 7 ગણીશું 8 અને 7માં નાનું પણ છે 7 તો અહીંયા 7 કલાક અને મિનિટ કાંટો કયા અંક ઉપર છે તો અહીંયા 9 ઉપર છે એટલે કે 5નો ઘડીઓ 9 સુધી બોલીએ તો 5:45 તો 7 કલાક અને 45 મિનિટ થઈ છે। ઓકે તો ચલો બાકીનું જે છે એ તમારે જાતે કરવાનું છે। આપણને કેટલું યાદ રહ્યું એના પરથી આ જે નીચે ઘડિયાળો આપેલી છે એના સમય તમારે જાતે લખવાના છે। ઓકે તો તમારે સૌથી પહેલાં કયો કાંટો જોવાનો સરસ કલાક કાંટો પહેલાં જોવાનો। તો અહીંયા કલાક કાંટો જુઓ 10 ઉપર છે તો અહીંયા 10 કલાક અને અહીંયા મિનિટ કાંટો 2 ઉપર છે એટલે કે 5નો ઘડીઓ 2 સુધી એટલે 5 2 10 10 અને 10 થઈ છે। ઓકે અહીંયા એ જ પ્રમાણે 9 અને 10ની વચ્ચે કલાક કાંટો છે એટલે આપણે અહીંયા 9 ગણીશું અને અહીંયા 6 ઉપર મિનિટ કાંટો છે એટલે કે 9 અને 30 થઈ છે। ઓકે એ જ પ્રમાણે બાકીની ઘડિયાળના સમય તમારે જાતે લખવાના છે। તો હવે અહીંયા બીજી ઘડિયાળો જે આપી છે એની અંદર સમય તમને આપેલો છે અને ઘડિયાળના કાંટા દોરવાના છે જે આપણે સૌ પહેલાં જ બોર્ડની અંદર જોયું જેની અંદર આપણે 7 ઘડિયાળો જોઈ ગયા છીએ। તો આજે આપણે થોડીક આગળ કરીએ। ઓકે તો અહીંયા આપણે આ ઘડિયાળ સુધી જોઈ ગયા છીએ તો હવે અહીંયા જુઓ આ ઘડિયાળની અંદર તમને 10 કલાક અને 10 મિનિટ એટલે કે કલાક 10 એટલે કે કલાક કાંટો 10 ઉપર દોરવાનો છે એટલે કે આપણે અહીંયા 10 અને 11ની વચ્ચે દોરીએ તો ગણાય કોને 10ને જ ગણાય છે નાનો અંક છે એને। પછી મિનિટ કાંટો તો 5 એકાના ઘડિયામાં 10 ક્યારે આવે 5 2
दस एटले के बेनी उपर आपणे दस तमने अहीं आपेला छे ने तो त्या आपणे मिनिट कांटो दोरवानो छे। चलो हवे आगळ जोईए तो अहीं जुओ तो अहीं त्रण अने वीस मिनिट थई छे एटले के अहीं त्रण पर कलाक कांटो दोरवानो छे अने चार उपर पाँच चौक वीस तमने अहीं वीस पण आपेला छे तो चार उपर मिनिट कांटो दोरवानो छे। चलो एज प्रमाणे अहीं जुओ आठ अने पंचावन थई छे आठ अने पंचावन थई छे तो अहीं आपणे आठ अने नवनी वच्चे कांटो कलाक दोरवानो छे एटले के नानो कांटो दोरीशुं एटले के सौथी पहेला कोण गणाय जे नानो अंक आवे एटले के आठ अने अहीं पंचावन तमने अहीं आपेली छे देखाय छे ने एटले के अग्यार अग्यार पंचा पंचावन तो अहीं आपणे मिनिट कांटो अग्यार उपर दोरवानो छे। એ જ પ્રમાણે લાસ્ટ ઘડિયાળ જોઈએ તો અહીંયા અગિયાર કલાક અને અહીંયા આપણને અગિયાર કલાક અને પચાસ મિનિટ આપી છે તો આપણે કલાક કાંટો અગિયાર અને બારની વચ્ચે દોરવાના કારણ કે હજી બાર વાગ્યા નથી બારમાં દસ મિનિટની વાર છે ઓકે તો અહીંયા અગિયાર અને બારની વચ્ચે આપણે કલાક કાંટો દોરવાનો છે અને અહીંયા પાંચે દાન પચાસ તો અહીંયા દસ ઉપર મિનિટ કાંટો દોરવાનો છે તો આ જે છે બાકીની ઘડિયાળો તમારે આ પ્રેક્ટિસ વર્કની અંદર જ કરવાની છે ઓકે બાકીની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું બાય।